ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અને હવે વાત કરીએ ખેડૂતોના પાક વીમાની. રાજ્યમાં વીમા કંપનીઓની જો હુકમી સામે રસ્તાથી લઈ લોકસભા સુધી સવાલો ઉઠી ચૂક્યા છે, ત્યારે રાજ્યના કૃષિમંત્રીએ રાજ્યમાં કાર્યરત ચારેય પાક વીમાના અધિકારીઓ સાથે બેઠક કરી અને કંપનીના વલણની ઝાટકણી કાઢવામાં આવી. રાજ્યના ખેડૂતોને નુકસાન ન જાય એ રીતે કામગીરી કરવા માટે કૃષિમંત્રી તરફથી તાકીદ કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનના મામલે ક્રોપ કટિંગ અને ચોથા જોખમ તરીકે ગણીને ખેડૂતોને પાક વીમો આપવા માટેની તાકીદ કરવામાં આવી. વીમા કંપનીઓ પણ એમના જે કઈ ક્રોપ કટિંગના જે આંકડાઓ આવે છે એના પ્રમાણમાં મોટું મન રાખીને ક્યાંય પણ ખેડૂતોને અન્યાય ન થાય એ માટે ખાસ આજે તાકીદ કરી છે. ચારે કંપનીઓ પણ આ વખતની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે દિવાળી પછી, અને એ પરિસ્થિતિમાં ક્રોપ કટિંગની પ્રક્રિયા જે પહેલા રાઉન્ડમાં થઈ ગઈ એ વખતે નુકસાન નહોતું, પરંતુ ત્યાર પછી નુકસાન થયું છે ક્રોપ કટિંગની પ્રક્રિયા પછી, એને પણ ચોથા જોખમ તરીકે ગણે અને એ જોખમ ગણી અને ખેડૂતોને જે નુકસાન થયું છે એના પ્રમાણમાં પૂરતું વળતર મળે એ માટે ચારેય કંપનીઓને આજે બોલાવી હતી અને એને જરૂરી આ બાબતે સૂચનાઓ આપી છે.